नमस्कार विद्यार्थी मित्रों, गई कालना लेक्चर में आपने ड्रिफ्ट वेग विषय अभ्यास कर्यो। ड्रिफ्ट वेग नु आपने सूत्र पण मेळव्यु। आजे आपणे एक नवो प्रश्न मोबिलिटी गतिशीलता एना उपर प्रकाश पाड़वो छे। परीक्षामां आपणने प्रश्न पूछातो होय छे मोबिलिटी पर टूंकनो ज लखो। मोबिलिटी शब्द मोबाइल उपरथी आवेलो छे अने मोबाइल आपणे जेम व्यवहारमां मोबाइल फोन वास्तवमां आपणे जे मोबाइल मोबाइल करीए छीए एक प्रकारनो गतिशील फोन छे। मित्रों अपना घरे पण फोन होय पण ए घरे ने घरे ज रहे, गति करीने बीजे जई न शके, परंतु अपना गजवामां मूकीने जे फोन लईने आपणे एक जग्याएथी बीजी जग्याए जई शकीए तो आवा गतिशील फोनने मोबाइल फोन कहेवाय। पण आपणे एने लोभું ભૂલતો ન ફાવતો મોબાઈલ કહીએ છીએ, મોબાઈલ વાન। એમાં મોબાઈલ એ ગતિશીલતા માટેનો શબ્દ છે। મિત્રો આપણે જાણીએ છીએ કે ધાતુઓ વિદ્યુતની સુવાહક છે અને ધાતુઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, તો કોઈપણ પદાર્થની વિદ્યુત વાહકતા, પદાર્થ વિદ્યુતનો કેવો હશે, વધુ સુવાહક હશે કે ઓછો સુવાહક હશે, તેનો આધાર તે પદાર્થમાં વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર એવા ગતિશીલ, જેને આપણે મોબાઈલ વિદ્યુતભાર વાહકો કહીશું, જે પદાર્થમાં આવા ગતિશીલ વિદ્યુતભાર વાહકોની સંખ્યા વધુ હશે, મોબાઈલ વીજભાર વાહકોની સંખ્યા વધુ હશે, એ વિદ્યુતના સારા સુવાહકો હશે અને જેની અંદર આ ગતિ કરવા માટે સમર્થ એવા મોબાઈલ વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઓછી હશે, એ વિદ્યુતના ઓછા સુવાહકો હશે। તો આમ કોઈપણ પદાર્થની વાહકતાનો આધાર તે પદાર્થમાં રહેલા મોબાઈલ યાને કે ગતિશીલ વિદ્યુતભાર વાહકોને આભારી હોય છે। આપણે જુદા જુદા પદાર્થોમાં આવા મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે જુદા જુદા કણો હોય છે। જેમ કે હું ધાતુઓની મિત્રો વાત કરું તો આપણે અગાઉ ધાતુઓની રચના વિશે વાત કરેલી કે ધાતુઓની રચનામાં લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા ધન આયનો હોય છે। આ લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા ધન આયનો અને પેલા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન, એટલે આમ ધાતુઓમાં વીજભારો બે પ્રકારના, ધન આયનો એ પણ વીજભાર ધરાવે અને પેલા મુક્ત ઇલેક્ટ્રોન। તો આમ ધાતુઓમાં મિત્રો વીજભારો તો બે પ્રકારના છે, ઇલેક્ટ્રોન રૂપી ઋણ વીજભાર અને આયનો રૂપી ધન વીજભાર, પરંતુ આયનો કદમાં મોટા હોય ઇલેક્ટ્રોનની સાપેક્ષ। વળી ધાતુઓમાં બધું ગીચોગીચ હોય માટે આ આયનો જગ્યા છોડીને ગતિ કરીને બીજે ન જઈ શકે, એટલે આ આયનો ગતિશીલ વીજભારોમાં ગણાતા નથી। ઇલેક્ટ્રોન કદમાં નાના હોવાથી તે ઉષ્મા ઉર્જાનો લાભ લઈ કે પછી અન્ય કોઈ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે। તો આમ ધાતુઓમાં ગતિશીલ વીજભાર વાહકો તરીકે માત્ર મુક્ત ઇલેક્ટ્રોન લઈ શકાય। મિત્રો એટલે તમને કોઈ ખાલી જગ્યા પૂછાય કે ધાતુઓમાં મોબાઈલ વીજભાર વાહકો તરીકે ખાલી જગ્યા હોય છે તો મુક્ત ઇલેક્ટ્રોન,
તો ધાતુઓમાં મોબાઈલ, વીજભાર વાહકો, મોબાઈલ વીજભાર વાહકો તરીકે કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. પરંતુ વિદ્યુત દ્રાવણોની વાત કરું મિત્રો, વિદ્યુત દ્રાવણો, તો દ્રાવણોની અંદર તમે કોઈ વિદ્યુત દ્રાવણ તૈયાર કરો તો એમાં આયનો છૂટા પડે. NaCl નું પાણીમાં, મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ, તો એમાં Na ધન આયનો અને Cl ઋણ આયનો છૂટા પડે. આ ધન આયન, આ ઋણ આયન. વળી પ્રવાહીમાં ધાતુઓના જેટલી ગીચતા હોતી નથી, પરિણામ સ્વરૂપ આયન ધન આયન પણ ગતિ કરી શકે, ઋણ આયન પણ ગતિ કરી શકે. બંને ગતિ કરવા માટે સક્ષમ હોય છે. માટે વિદ્યુત દ્રાવણોમાં મોબાઈલ વીજભાર વાહકો તરીકે, ગતિશીલ વીજભાર વાહકો તરીકે આ બંને પ્રકારના કણો આવે. માટે વિદ્યુત દ્રાવણોમાં ધન આયનો પણ આવે અને ઋણ આયનો પણ આવે મિત્રો. તો આમ વિદ્યુત દ્રાવણોમાં મોબાઈલ વીજભાર વાહકો તરીકે ખાલી જગ્યા હોય છે તો આ બંને આપણે લેવાના. જો હું આયનીકરણ પામેલો વાયુ લઉં, આયનીકરણ પામેલ વાયુ, તો આપણે વાયુની વાત કરીએ મિત્રો, તો આયનીકરણ પામેલા વાયુમાં જો કોઈ પણ વાયુ, તો શરૂઆતમાં વાયુના પરમાણુ તટસ્થ હોય, ન્યુક્લિયસમાં પ્રોટોન રૂપી જેટલો ધન વીજભાર હોય એટલો જ ઇલેક્ટ્રોન રૂપી ઋણ વીજભાર હોય, તો એ તટસ્થ કહેવાય. પણ હું આયનીકરણ પામેલો બોલું છું, તો કોઈ પણ પરમાણુ આયનીકરણ પામી કે ભાઈ ચલો હાઇડ્રોજન, તો આ તટસ્થ કહેવાય. પણ જો એ આયન બને તો શું થાય? એક ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો આ ધન આયન અને આ મુક્ત ઇલેક્ટ્રોન, તો આમ આયનીકરણ પામેલા વાયુમાં, યાદ રાખજો મિત્રો, આયનીકરણ પામેલા વાયુમાં મોબાઈલ વીજભાર વાહક તરીકે ધન આયનો પણ ગતિ કરે, મુક્ત ઇલેક્ટ્રોન. જો ધાતુઓમાં હોય ધન આયન મુક્ત ઇલેક્ટ્રોન, પણ ધાતુઓમાં બધું ગીચો ગીચ હોય એટલે ધન આયનો ગતિ ન કરી શકે. પણ વાયુમાં બધું છૂટું છૂટું હોય, વાયુમાં તો બધું છૂટું છૂટું હોય મિત્રો, એટલે ધન આયન દોડી શકે, ઇલેક્ટ્રોને દોડી શકે. તો આયનીકરણ પામેલા વાયુમાં ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન બંને મોબાઈલ વીજભાર વાહકો તરીકે હોય છે. એટલે યાદ રાખજો, ધાતુઓમાં માત્ર મુક્ત ઇલેક્ટ્રોન, પણ આયનીકરણ પામેલો વાયુ કહેતો તો ધન આયનો પણ અને મુક્ત ઇલેક્ટ્રોન પણ, આ બંને પ્રકારના કણો વિદ્યુતનું વહન કરાવવા માટે સક્ષમ હોય છે. માટે એમને મોબાઈલ વીજભાર વાહકો તરીકે ઓળખવામાં આવે છે. અને ભવિષ્યમાં તમે અર્ધવાહકો વિશે ભણશો, અર્ધવાહકો, સિલિકોન, જર્મેનિયમ, આ બધા, તો અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ, હોલ અને મુક્ત ઇલેક્ટ્રોન નામના કણો વિદ્યુતભાર વાહકો તરીકે વર્તે છે. તો યાદ રાખજો મિત્રો, ધાતુઓમાં માત્ર મુક્ત ઇલેક્ટ્રોન, વિદ્યુત દ્રાવણોમાં ધન અને ઋણ આયનો, બંને પ્રકારના આયનો, આયનીકરણ પામેલા વાયુમાં ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન, અર્ધવાહકોમાં હોલ અને મુક્ત ઇલેક્ટ્રોન, આ બધા કણો મોબાઈલ વીજભાર વાહકો તરીકે કામ કરે છે મિત્રો. હવે ડ્રીપ મોબિલિટીની આપણે વ્યાખ્યા, સૂત્ર, આ બધું જોવું છે. જો આપણે ગઈકાલે વાત કરી કે કોઈ પણ ધાતુનો આપણે તાર લઈએ, ધારો કે આ એક ધાતુનો તાર છે, જો તારમાં બહારથી આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડીએ તો જેટલા ઇલેક્ટ્રોન આમ જાય એટલા જ આમ જાય, પરિણામ સ્વરૂપ આપણને વિદ્યુત પ્રવાહ મળતો નથી. જો વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો બહારથી
વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું પડ્યું. એટલે આપણે કાલ બહારથી બેટરીનું જોડાણ કરતા હતા કે ભાઈ અહીં ધન અહીં ઋણ, તો જો આ છેડું ઋણ આ છેડું ધન, જો તમે બેટરી ઊંધી જોડો તો અહીં ધન થઈ જાય અહીં ઋણ થઈ જાય. એટલે એ સંજોગોમાં આપણે આ રીતે બતાવવું પડે મિત્રો. તો જો આપણે આના કારણે ધનથી ઋણ વચ્ચે એ જેટલું વિદ્યુત ક્ષેત્ર રચાય અને આ વિદ્યુત ક્ષેત્રને કારણે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં દોડે અને એક જ દિશામાં દોડે તો પ્રવાહ મળે, અને આપણા આ પ્રકરણમાં પ્રવાહ વિશે જ આપણે પ્રકાશ પાડવાનો છે. અહીંયા ઇલેક્ટ્રોન કયા વ્યક્તિ દોડતા હોય છે મિત્રો? તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન અથડાતા કૂટાતા કૂટાતા પેલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે. તો આમ ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાથી કણને પ્રાપ્ત થતો ડ્રિફ્ટ વેગ વીડી હોય, અને જો વીડીનું મૂલ્ય, આમ તો વીડીનું સૂત્ર માઇનસ ઈ અપોન એમ ઇન્ટુ રિલેક્સેશન ટાઈમ ટુ, જો આપણે મૂલ્ય લઈએ તો ધન થઈ જશે, આનું પણ મૂલ્ય જ લેવાય, તો ઈ અપોન એમ ઇન્ટુ ટુ લેતા હતા. તો આમ વિદ્યુત ક્ષેત્ર ઈને કારણે કેટલો ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત થાય વીડી? તો ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રથી જો વીડી જેટલો ડ્રિફ્ટ વેગ મળતો હોય તો મને કહેશો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ કેટલો મળે? તો જો આપણે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભારિત કણને મળતો ડ્રિફ્ટ વેગ, બરાબર, વિદ્યુતભારિત કણ અથવા વિદ્યુતભારને મળતો ડ્રિફ્ટ વેગ, તો આ ડ્રિફ્ટ વેગ શોધી કાઢીએ. તો ચલો ગણતરી 83 મૂકો મિત્રો. ઈ વિદ્યુત ક્ષેત્રથી વીડી, તો એકમ વિદ્યુત ક્ષેત્રથી કેટલું? તો બોલો કેટલું આવશે? વીડી અપોન ઈ આવશે. તો આમ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભારિત કણને મળતા ડ્રિફ્ટ વેગને, આ મળતા ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકની એટલે કે આપણા કણની મોબિલિટી કહેવામાં આવે છે મિત્રો. શું કહેવામાં આવશે? મોબિલિટી, જેને સિમ્બોલમાં મ્યુ કહે છે. તો આ વ્યાખ્યા છે મિત્રો. ફરી એકમ વિદ્યુત ક્ષેત્ર એટલે આપણા વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભારિત કણને મળતા ડ્રિફ્ટ વેગને, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે ડ્રિફ્ટ વેગ મળે એ ડ્રિફ્ટ વેગને આપણા વિદ્યુતભાર વાહકની મોબિલિટી મ્યુ કહેવામાં આવે છે. તો જો આપણે સાદુરૂપ આપ્યું તો આટલો જવાબ આવ્યો, તો આની મોબિલિટી મ્યુ કહેવાય. આપણે આ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય લેવાનું છે મિત્રો. તો આમ મ્યુ બરાબર વીડી અપોન ઈ. તો આપણે આ સૂત્ર યાદ રાખીશું, બરાબર. મોબિલિટીનું સૂત્ર કહ્યું, મ્યુ બરાબર વીડી અપોન ઈ. જો આનું એકમ બનાવવો હોય મિત્રો તો આ ડ્રિફ્ટ વેગ છે, અને વેગનો એકમ તમને ખબર જ છે મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો હોય? તો યાદ કરો, ઈ બરાબર વી બાય ડી ઉપરથી વીનો એકમ વોલ્ટ, અંતરનો એકમ મીટર, તો વોલ્ટ પર મીટર હોય. જો આ મીટર છેદના છેદમાંથી ઉપર જાય તો મીટર સ્ક્વેર થઈ જાય, આ સેકન્ડ નીચે આવી જાય તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થાય, એટલે મીટર સ્ક્વેર વોલ્ટ રેસ ટુ માઇનસ વન સેકન્ડ રેસ ટુ માઇનસ વન થશે મિત્રો. તો આ મોબિલિટીનો એકમ મીટર સ્ક્વેર વોલ્ટ રેસ ટુ માઇનસ વન સેકન્ડ રેસ ટુ માઇનસ વન થાય. જો સીજીએસમાં લખવો હોય તો મીટરના સેન્ટીમીટર લખવા પડે, સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ રેસ ટુ માઇનસ વન સેકન્ડ રેસ ટુ માઇનસ વન. તો સીજીએસમાં આપણે આવું લખી શકીએ. જો એમકેએસમાં આટલું મૂલ્ય હોય, એક મીટર સ્ક્વેર વોલ્ટ રેસ ટુ માઇનસ વન સેકન્ડ રેસ ટુ માઇનસ વન, તો સીજીએસમાં એનું મૂલ્ય કેટલું થાય? તો જો મીટરના સેન્ટીમીટર કેટલા મિત્રો? જો એક મીટર સ્ક્વેર, તો મીટરના સેન્ટીમીટર 10^2, પણ જો આપણે મીટર સ્ક્વેર તો વર્ગ કરવો પડે, તો 10^4 અને ગુણ્યા 1 એટલે 10^4 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીં લખવું એટલે લખાય 10^4 સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ રેસ ટુ માઇનસ વન સેકન્ડ રેસ ટુ માઇનસ વન. તો આમ એમકેએસમાં આટલું મૂલ્ય હોય તો સીજીએસમાં એનું મૂલ્ય આટલું થશે મિત્રો. જો પારિમાણિક સૂત્ર બનાવવું હોય મિત્રો, તો જો પારિમાણિક સૂત્ર આપણે બનાવીએ તો મીટર જે, અથવા આપણે જો અહીંથી જ બનાવી દઈએ, મીટર એ લંબાઈ બતાવે છે, એટલે શું થવાનું? L2.
હવે વોલ્ટનું આપણે અગાઉના પ્રકરણ નંબર 2 આવી ગયું તો વોલ્ટનું પારિમાણિક સૂત્ર 12-31 M1L2 T-3 A-1 છે મિત્રો, બરાબર. અને સેકન્ડનું T1 થાય. જો આનું આપણે સાદુરૂપ આપીએ તો M1 ઉપર જશે તો M-1 થશે, જો L2 ઉડી જાય તો L-0 થાય. આ -3 અને આ +1 એટલે -2 ઉપર જાય તો +2 થાય, -1 ઉપર જાય તો +1 થાય. તો મોબિલિટીનું પારિમાણિક સૂત્ર M-1 L0 T2 A1 છે મિત્રો. તો આ મોબિલિટીની મેં વાત કરી. તો જો વ્યાખ્યા પૂછાય તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગની આપણા વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહેવામાં આવે છે. જો તમને પરીક્ષામાં એમ પૂછાય કે રિલેક્સેશન ટાઈમ ટુ ના સ્વરૂપમાં મોબિલિટીનું સૂત્ર મેળવું, આવો પ્રશ્ન પૂછાય મિત્રો, તો પણ એકદમ સરળ. જો મોબિલિટીનું સૂત્ર આપણે હવે જાણીએ છીએ, VD/E, પણ ડ્રિફ્ટ વેગના રિલેક્સેશન ટાઈમના સ્વરૂપમાં આપણે મેળવવું છે. તો આપણે ગઈકાલે VD નું સૂત્ર ભણી ગયા કે ભાઈ VD બરાબર, જો આપણે VD નું મૂલ્ય લઈએ તો VD નું સૂત્ર E/M × રિલેક્સેશન ટાઈમ ટુ. જો આ VD ની કિંમત અહીં મૂકી દઈએ તો μ બરાબર, જો આ છેદમાં E/M ના M, આની જગ્યાએ E/M × રિલેક્સેશન ટાઈમ ટુ. જો E ઉડી જાય તો μ બરાબર E/M. તો આ રિલેક્સેશન ટાઈમ ટુના સ્વરૂપમાં મોબિલિટીનું સૂત્ર છે મિત્રો. જો આના ઉપરથી એકમ બનાવવો હોય તો વિદ્યુતભારનો એકમ કયો? કુલમ. રિલેક્સેશન ટાઈમ એટલે સમય છે, સમયનો એકમ સેકન્ડ, અને મીટરનો એકમ આ દળ છે, ઇલેક્ટ્રોનનું દળ હતું ભાઈ, કારણ કે M=ma, દળ હતું. તો આ ઇલેક્ટ્રોનનું દળ છે અને દળનો એકમ કિલોગ્રામ. જો આને ઉપર લખવો હોય તો કિલોગ્રામ ઉપર જાય તો kg·1 કુલમ સેકન્ડ, અથવા 1 ઘાત લખો, અથવા આવું પણ લખી શકાય. તો આ મોબિલિટી μનું આ બીજું સૂત્ર છે મિત્રો, રિલેક્સેશન ટાઈમના સ્વરૂપમાં. કોઈ MRO માં ઇલેક્ટ્રોનનું દળ આપ્યું હોય, ઇલેક્ટ્રોનનો વિજભાર આપ્યો હોય, રિલેક્સેશન ટાઈમ આપ્યો હોય, મોબિલિટી શોધો કે, તો આ સૂત્રથી તમે ગણી શકો મિત્રો, બરાબર. ચલો, તમને ઘણીવાર એમ કે વિદ્યુત પ્રવાહ અહીંના પદમાં, આ રિલેક્સેશન ટાઈમના પદમાં હતું, એના બદલી વિદ્યુત પ્રવાહ કેપિટલ I ના સ્વરૂપમાં મોબિલિટીનું સૂત્ર મેળવું. તો જો મોબિલિટીનું આ સૂત્ર તો આપણે જાણીએ જ છીએ મિત્રો, પણ જો હવે આપણે વિદ્યુત પ્રવાહની એન્ટ્રી કરાવી હોય તો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ ગઈકાલના પ્રશ્નમાં I = નાવડી એને VD આવું આપણે એક સૂત્ર લાવ્યા હતા. આ VD એટલે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય છે મિત્રો. જો એને આપણે સૂત્ર કરતા બનાવીએ તો આ પદ નીચે આવી જાય તો I/NA E થશે. ચલો, આ VD ની કિંમત અહીંયા મૂકી દઈએ તો મોબિલિટી μ = જો I/M ના M અને VD ની જગ્યાએ I/NA NA E, તો આ મોબિલિટીનું સૂત્ર પ્રવાહ I ના સ્વરૂપમાં, તો I ના સ્વરૂપમાં આવું થાય મિત્રો. જો આના ઉપરથી એકમ બનાવવો હોય તો આપણે બનાવીએ. જુઓ મિત્રો, I નો એકમ એમ્પિયર થાય. I નો એકમ કયો થાય મિત્રો? એમ્પિયર થાય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ E = V/D ઉપરથી V/m થાય. N એટલે શું? તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા પર એકમ કદ, અને કદનું એકમ મીટર ઘન. પર મીટર ઘન કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, સંખ્યાને એકમ ના હોય પણ આ મીટર ઘન ઉપર જાય તો શું થઈ જાય? -3. તો આમ N નો એકમ
મીટર રેસ ટુ માઇનસ થ્રી થાય મિત્રો. આ એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનો એકમ કુલમ થાય. તો જો આ મીટર ઉપર જતો રહેશે, બરાબર છે. હવે જો આપણે સાદરૂપ આપીએ મિત્રો, તો જો આ મીટર અને મીટર સ્ક્વેર એટલે એક મીટર ઉડી જશે, આ મીટર અને મીટર રેસ ટુ માઇનસ થ્રી તો થઈ જશે મીટર રેસ ટુ માઇનસ ટુ થઈ જશે. જો મિત્રો આ એમ્પિયર અને આ વોલ્ટ ઓમના નિયમ પ્રમાણે આર બરાબર વી અપોન આઈ, જો વોલ્ટ પર એમ્પિયર તો આર થાય, પણ જો ઊંધું કરી નાખો એમ્પિયર પર વોલ્ટ કરો તો વન અપોન આર થાય. અને આરનો એકમ ઓમ અને વન અપોન ઓમ એટલે મોહ. તો તમે એમ્પિયર પર વોલ્ટની જગ્યાએ આ એમ્પિયર પર વોલ્ટની જગ્યાએ મોહ લઈ શકો. છેદમાં મીટર રેસ ટુ માઇનસ ટુ ઇન્ટુ કુલમ. તો જો હવે આપણે આનું થોડું સાદરૂપ આપીએ, મીટર રેસ ટુ માઇનસ ટુ ઉપર જાય તો પ્લસ ટુ, મોહ માટે સિમ્બોલ આવો લખાય અને આ કુલમ રેસ ટુ માઇનસ વન. તો મોબિલિટીનો આવો પણ એકમ આના ઉપરથી બનાવી શકાય મિત્રો. તો જો તમને આવા વિવિધ એકમો, ઘણીવાર શું હોય કે ઉષ્મો ચાર એકમો લખ્યા હોય, એક સાચો હોય અને ત્રણ ખોટા હોય, અથવા ત્રણ સાચા લખ્યા હોય અને ખોટો લખ્યો હોય, ત્રણ સાચા લખ્યા હોય અને ખોટો લખ્યો હોય, એમ કે નીચેનામાંથી મોબિલિટીનો એકમ ખાલી જગ્યા નથી, તો નથી શોધવા માટે કયા છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે વિવિધ એકમો પણ યાદ રાખવા પડે. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ એક એકમ યાદ રાખ્યો એટલે ચાલ બીજા કાંઈ યાદ રાખવા પડે, પણ મિત્રો નહીં. ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય કે કયો નથી, તો પછી કયા છે એ જાણતા હોવા જોઈએ, તો જ આપણને ખ્યાલ આવે. તો આ મોબિલિટીની મેં વાત કરી, તો મોબિલિટી પર ટૂંકનો જ લખો તો આપણે મોબિલિટી એટલે કોઈ પણ પદાર્થની વિદ્યુત વાહકતા ગતિશીલ વીજભારોને આભારી હોય છે. અને આ ગતિશીલ વીજભારોને મોબાઈલ વીજભારો કહેવામાં આવે છે. જુદા જુદા દ્રવ્યોમાં આ મોબાઈલ વીજભાર વાહકો જુદા જુદા હોય, ધાતુઓમાં, આયનીકરણ પામેલા વાયુઓમાં, વિદ્યુત દ્રાવણોમાં, અર્ધવાહકોમાં, આના વિશે લખવાનું. પછી એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહેવાય, સૂત્ર બતાવવાનું, એકમ બતાવવાનું, અને રિલેક્સેશન ટાઈમના અને વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં મોબિલિટી નો સૂત્રો મેળવવું, કે તો એ મેળવવાનું, ના કહે તો આપણે ડાપણ કરવાની જરૂર નથી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણનો એક દાખલો હવે જોઈ લઈએ. જો દાખલાની રકમ બહુ લાંબી છે, જોઈએ આપણે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. તો જો આપણે જે માહિતી આપી હોય પહેલાં નોંધી લેવાની. તો જો વિદ્યુત પ્રવાહ અહીં આપણને આપવામાં આવ્યો 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા અને 1×10⁻⁷ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ, જો આ ક્ષેત્રફળ આપ્યું ધરાવતો એક તાર, આપણી પાસે આવો એક તાર છે જેના આડછેદનું ક્ષેત્રફળ આપી દેવામાં આવ્યું. આ તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો, એટલે આપણે પેલો ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ ઝડપ ગણવાની છે. વળી એવું કહેશે, જો ધારો કે કોપરનો, એટલે આ ટુકડો જે છે કોપરનો છે, આ કોપરનો દરેક પરમાણુ, જો એક પરમાણુ લ્યો તમે તો એક પરમાણુ લગભગ એક ઇલેક્ટ્રોન આપે આપણને, એટલે આપણા વિદ્યુતનું વહન કરાવવા માટે કોપરના એક પરમાણુમાંથી આપણને એક ઇલેક્ટ્રોન મળે છે તેવું રકમ કહે છે, બરાબર. જો ઘણીવાર દાખલાઓમાં શું હોય, એલ્યુમિનિયમનો તાર હોય અને રકમમાં એવું કીધું હોય કે એક પરમાણુ ત્રણ ઇલેક્ટ્રોન આપે છે, તો પછી એ પ્રમાણે દાખલો ગણવાનો. ચલો અત્યારે આપણને એક પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા, જો ઘનતા ડેન્સિટી આપણને આપીશ, બરાબર. ઘનતાને હું ધારું કે કેપિટલ એમ કહું, 9×10³ આટલા કિલોગ્રામ પર મીટર ઘન. મીટર ઘન એ કદનો એકમ છે, આટલા કિલોગ્રામ
પર મીટર ઘન, તો જો આનું અર્થઘટન આવું થાય કે એક મીટર ઘન કદ, એટલે કે એક એકમ કદ, એક એકમ કદનું દળ કેટલું થાય મિત્રો? તો જો એને હું સ્મોલ એમ કહું તો એકમ કદનું દળ આટલું જ થશે, ઘનતા જેટલું, 9×10³ કિલોગ્રામ થાય. જો ને તમે આટલા કિલોગ્રામ પર મીટર ઘન, પર મીટર ઘન એટલે કદ, તો પર મીટર ઘન કદનું દળ આટલા કિલોગ્રામ થાય. ચલો પરમાણુ દળાંક, તો પરમાણુ ભાર આપેલો છે આપણને. જો આપણે એક કામ કરીએ છીએ, મિસગાઈડ ન થાય, એટલે ઘનતાને આપણે ડેન્સિટી ડી કહીએ, બરાબર છે મિત્રો? ચલો પરમાણુ ભારને આપણે કેપિટલ એમ, આપણી ચોપડીમાં પરમાણુ ભાર માટે કેપિટલ એમ સિમ્બોલ વાપર્યું છે એટલે મેં બદલ્યો. અહીં પરમાણુ ભાર 63.5 એટોમિક માસ યુનિટ, આ મ્યુ એ એટોમિક માસ યુનિટનું એકમ છે, અને એનો અર્થ થાય આટલા ગ્રામ પર મોલ, આટલા ગ્રામ પર મોલ એક મોલનું દળ આપ્યું છે. પરિણામે જો ગ્રામના કિલોગ્રામ કરીએ મિત્રો, તો 63.5×10⁻³ આટલા કિલોગ્રામ પર મોલ, તો આ પરમાણુ ભાર તમને આપેલો છે, રાઈટ? તો ચલો આપણે પહેલા પ્રશ્નનો દાખલો ગણવો છે. જો વીડી શોધવો છે, આ બધું આપેલું છે, તો આપણે આવું એક સૂત્ર જાણીએ છીએ, આઈ બરાબર નાવડી, એને વીડી ઈ. તો સૌથી પહેલાં આપણે વીડી શોધવામાં રસ હોવાથી વીડીને સૂત્ર કરતાં બનાવ, તો આઈ અપોન એન એ ઈ. હવે ચાર ભૌતિક રાશિઓ હોય તો જવાબ આવે. તો જો આઈ તો રકમમાં આપેલો છે એટલે એનો તો પ્રશ્ન નથી. ઇલેક્ટ્રોનનો વિજવાર, તો એનું મૂલ્ય આપણે જાણીએ છીએ, એ પણ આપેલો છે, પણ એન નથી આપેલો. અને એન એટલે શું મિત્રો? તો એન એટલે એક એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એનનો મતલબ થાય એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સૌથી પહેલાં આ ગણવા માટે પ્રયત્ન કરીએ આપણે. તો ચલો હું પહેલાં સૌથી પહેલાં એકમ કદનું દળ શોધી, એકમ કદનું દળ તો આપણે જાણીએ છીએ. જો એકમ કદનું દળ આટલું હોય તો પછી એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એનો મતલબ આટલા દળમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કારણ કે એકમ કદનું દળ આપણે આટલું જાણીએ છીએ, તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માટે એકમ કદનું દળ કેટલું? તો એમ દળ. તો એમ દળમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આપણે અગાઉ પહેલા પાઠમાં વાત કરી હતી કે એમ દળમાં પરમાણુની સંખ્યા શોધવી હોય તો એવોગેડ્રો અંક 6.02×10³, પણ અહીંયા આપણે રાઉન્ડ ફિગર 6×10³ ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દળ એમ, આવું એક સૂત્ર તમને લખાવી તમે. એમ દળમાં પરમાણુની સંખ્યા, તમારે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે, એટલે સૌથી પહેલાં હું એકમ કદમાં રહેલા પરમાણુની સંખ્યા શોધું. અને એકમ કદનું દળ કેટલું મિત્રો? સ્મોલ એમ. તો આ સ્મોલ એમ દળમાં પરમાણુની સંખ્યા શોધી કાઢીએ. તો ચલો આપણે 6.6×10³ પરમાણુ ભાર આપણને આપી દીધેલો છે, બરાબર 63.5×10³ અને દળ 9×10³, બરાબર મિત્રો? ખ્યાલ આવી ગયો? તો જો હવે આપણે તમારી ચોપડીમાં એવોગેડ્રો અંક માટે એન એ સિમ્બોલ વાપર્યો હોય, પરમાણુ ભાર માટે કેપિટલ એમ વાપર્યો હોય, અને આ સ્મોલ એમ વાપર્યું હોય, જો આટલાનું કેલ્ક્યુલેટરથી આપણે સાદરૂપ આપીએ, તો આ જવાબ લગભગ 8.5×10⁸ જેવો આવે છે. કેલ્ક્યુલેટરથી શોધી કાઢો આ પરમાણુની સંખ્યા. હવે રકમમાં આપણને એક પેલું વિધાન હતું કે દરેક પરમાણુ લગભગ એક ઇલેક્ટ્રોન આપે, તો જો એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે તો પછી પરમાણુની સંખ્યા આપણને આટલી મળી, તો પછી આટલા પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન આપે? તો પછી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે એન કીધી છે, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપતો હોય તો આટલા પરમાણુ એટલા જ ઇલેક્ટ્રોન આપે,
પ્રમાણ 8.5 ગુણ્યા 10^28 ઘાત. જો હવે ધ્યાન રાખજો હું શું કહું છું, જો હમણાં જ મેં રકમ ખાલી વાત કરી તમને, કે જો તમને એલ્યુમિનિયમની વાત કરી હોય કે ભાઈ એલ્યુમિનિયમનો એક પરમાણુ 3 ઇલેક્ટ્રોન આપે છે, તો તમારે પહેલાં પરમાણુની સંખ્યા તો આ રીતે ગણી જ કાઢવી, પછી તિરાશી મૂકવાની કે એક પરમાણુ 3 ઇલેક્ટ્રોન આપે, તો પછી આટલા પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન આપે. તો એ સંજોગોમાં તમારે શું કરવું પડે, 3 × 8.5 × 10^28 ઘાત, તો આટલા ઇલેક્ટ્રોન લેવા પડે મિત્રો. એટલે રકમમાં OMR-ઓમાં પરીક્ષકો આવી રીતે રકમ બદલીને આપતા હોય, એટલે આપણે ધ્યાન રાખવાનું કે જો રકમ બદલાય ને એમ કે એક પરમાણુમાં 3 ઇલેક્ટ્રોન, તો તમે આ પરમાણુની સંખ્યા ગણી તો એટલામાં કેટલા, તો આ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવાની મિત્રો. પણ આપણને તો અહીંયા એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપતું કીધું હોવાથી આટલા પરમાણુ આટલા ઇલેક્ટ્રોન આપશે, તો ચલો એ મળી ગયું. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકી, તો ચલો આપણે હવે કિંમત મૂકીએ મિત્રો. તો જો ડ્રિફ્ટ વેગ VD બરાબર I/NAE, બોલો આઈની કિંમત રકમમાં આપી છે 1.5, એનની કિંમત તમે શોધી કાઢી 8.5 × 10^28 ઘાત, આડછેદનું ક્ષેત્ર પર રકમમાં આપી છે 1 × 10^-7 ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય 1.6 × 10^-19 ઘાત. ચલો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો આ જવાબ લગભગ 1.1 × 10^-3 ઘાત મીટર પર સેકન્ડ આવે છે. તો આ ડ્રિફ્ટ વેગ આપણને મળે 10^-3 ઘાતની મિલીમીટર પણ કહી શકાય, તો 10^-3 ઘાત મીટર એટલે મિલીમીટર પર સેકન્ડ. તો આ રીતે આપણા સુવાહકમાં ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ વેગ એટલે પેલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાથી સુવાહકમાં ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટ વેગ 1.1 મિલીમીટર પર સેકન્ડ મળશે મિત્રો. તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવે. જો ફરી એકવાર આ વસ્તુ આપેલી છે, ઘનતા પણ આપી છે, ઘનતા એ વાસ્તવમાં એકમ કદના દળનું માપ છે, માટે જ્યારે આપણે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ તો આ એકમ કદનું દળ સ્મોલ એમ જ લેવાનું. પરમાણુ ભારને કેપિટલ એમ કીધો અને ગ્રામ પર મોલ ગ્રામના કિલોગ્રામ કર્યા. હવે એમની જરૂર હતી તો એમ દરમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દર ઉપરથી ગણી નાખી. એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે તો આટલા પરમાણુ આટલા ઇલેક્ટ્રોન આપે, તો આ એન મળી ગયું. હવે આ સૂત્રમાં કિંમત મૂકીને સાબર. ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. જો હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ તો જો આ ડ્રિફ્ટ વેગનો જવાબ હું અહીંયા નોંધી રાખું છું. બોલો ડ્રિફ્ટ વેગનો જવાબ કેટલો મળ્યો મિત્રો, 1.1 × 10^-3 ઘાત મીટર પર સેકન્ડ મળ્યો. જો હવે આપણે બી પ્રશ્ન લઈએ, ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપ, તો આ તમને જે ડ્રિફ્ટ ઝડપ મળી એ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુ કીધીશ. તો ચાલો પહેલાં કોપરના એક પરમાણુનું દળ શોધી કાઢો. એક પરમાણુનું દળ કેટલું હોય, એક પરમાણુનું પરમાણુ ભાર એ શું બતાવે છે, જો પરમાણુ ભાર એ આટલા કિલોગ્રામ પરમોલનું દળ બતાવે છે, અને પરમોલ એટલે એવોગેડ્રો અંક જેટલા, એટલે એવોગેડ્રો અંક જેટલા પરમાણુ લ્યો તો આટલા પરમાણુનું દળ પરમાણુ ભાર જેટલું થાય, આટલા કિલોગ્રામ પર મોલ, અને મોલ એ મોલ કેટલા હોય, એક મોલમાં કેટલા પરમાણુ હોય એ નહીં જેટલા, તો એને પરમાણુઓનું દળ આટલું. તો મને કહેશો એક પરમાણુનું દળ કેટલું મિત્રો, તો એક પરમાણુનું દળ M/NA થાય. તો જો એક પરમાણુનું દળ આપણે ગણી લખીશું, બોલો પરમાણુ ભાર કેટલો મિત્રો, 63.5 × 10^-3 ઘાત એવોગેડ્રો અંક 6 × 10^23 ઘાત. તો એક પરમાણુનું દળ આપણને લગભગ આ સાદુરૂપ આપશો તમે તો 1.058 × 10^ લગભગ -25 ઘાત જેવું આવે છે આટલા કિલોગ્રામ. આ એક કારણ કે આપણે કોપરના એક પરમાણુની ઝડપ સાથે સરખાવવાની વાત છે, એટલે મારે એક પરમાણુના દળની ગણતરી કરવી પડે. તો હવે જો સામાન્ય તાપમાન, હવે સામાન્ય તાપમાન કેટલું હોય, તો તમે જાણો છો કે ભાઈ સામાન્ય નોર્મલ ટેમ્પરેચર કેપિટલ T 27 ડિગ્રી સેલ્સિયસ આપણે લઈએ છીએ. જો કેલ્વિન કરવા હોય
તો કેમિસ્ટ્રીમાં 273 આપણે ઉમેરીએ છીએ તો સામાન્ય તાપમાન 300 કેલ્વિન થાય મિત્રો. તો જો આપણને પ્રશ્ન શું કહેશે કે સામાન્ય તાપમાને આ કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ એટલે તાપમાનને કારણે જે ગરમી, જે ઉષ્મા ઉર્જા મળે એ ઉષ્મા ઉર્જાથી મળતી ઝડપ. હવે જો ટી તાપમાન હોય તો ટી તાપમાન દરમિયાન મળતી ઉષ્મા ઉર્જા, તો ટી તાપમાનમાંથી મળતી ઉષ્મીય ઉર્જા કેટલી હોય મિત્રો? 3/2 KBT હોય. આપણે 11માં ભણી ગયા કે ટી તાપમાનમાંથી અણુ કે પરમાણુને મળતી ઉષ્મા ઉર્જા 3/2 KBT હોય. પણ જો આ ઉષ્મા ઉર્જાથી એ ગતિ કરતો હોય તો પછી આ ઉષ્મા ઉર્જાથી જો એ ગતિ કરે તો ગતિ ઉર્જા, અને ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv². જો બંને બાજુ બગડો ઉડી જાય એમ ગુણાકારમાંથી ભાગાકારમાં આવો તો v² = 3 kbt/m. માટે v = √3 kbt/m. તો આમ m એટલે આપણા પરમાણુનું દળ, T એટલે પરમાણુને મળતું તાપમાન, KB એટલે બોલ્ઝમેન અચળાંક. તો આ ઝડપ તમને મળી જાય. જો આપણે ગણી નાખીએ તો બોલ્ઝમેન અચળાંકની કિંમત તમને 11માં આવી ગઈ 1.38 × 10⁻³ લગભગ આટલી કંઈક હતી મને યાદ છે ત્યાં સુધી. તો 1.38 × 10⁻³ જૂલ પર મોલ કેલ્વિન એનું એકમ પણ હતું. તાપમાન કેટલું લેવાનું મિત્રો? 300. અને એક પરમાણુનું દળ 1.058 × 10⁻² લેવાનું. જો આપણે કેલ્ક્યુલેટરથી સાદો રૂપ આપીએ તો આ જવાબ 3.4 × 10⁻² મીટર/સેકન્ડ આવે છે. તો આ રીતે સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ આટલી આવે. તો જો આ તાપમાન મળે એ મળતી ઉષ્મીય ઝડપ છે મિત્રો. જ્યારે પેલી ડ્રિફ્ટ ઝડપ આટલી હતી તો તમારે એ ઝડપ સાથે સરખામણી કરવાની છે. તો સરખામણી કરવા માટે ગુણોત્તર લઈ લેવાનું કે ભાઈ ચલો ડ્રિફ્ટ ઝડપ ભાગ્યા આ તાપમાનને કારણે મળતી ઝડપ. તો ચલો ડ્રિફ્ટ ઝડપ કેટલી હતી? 1.1 × 10⁻³ અને તાપમાનને કારણે મળતી ઝડપ 3.4 × 10⁻² માટે VD/ તાપમાનને કારણે મળતી ઝડપ. જો આપણે ખાલી ઘાતો જની ચર્ચા કરીએ તો આ 2 ઘાત ઉપર જાય તો એપ્રોક્સિમેટલી 10⁻⁵ આવશે. આનું સાદરૂપ નથી આપતું. ચલો આ VT ને ત્યાં લઈ જાઓ તો VD એપ્રોક્સિમેટલી 10⁵ VT. તો આનું અર્થઘટન શું થાય કે સામાન્ય તાપમાને જે ઝડપ મળે, સામાન્ય એટલે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ VD એ કેટલી આવી? તો સામાન્ય તાપમાને મળતી ઝડપ કરતો 10⁵ ગણી, અને જો 10⁵ એટલે ખૂબ નાની તો ગણી નાની હોય છે. તો આમ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ સામાન્ય તાપમાને અણુ કે પરમાણુની કે આપણા ઇલેક્ટ્રોનની જે ઝડપ મળે એના કરતાં 10⁵ ગણી નાની હોય છે. સમજી ગયા તમે? તો આ તાપમાન એટલે આ તમારા આ પ્રશ્નનો જવાબ. હવે જો આ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર. તો જો આપણે સુવાહકની આજુબાજુ જ્યારે પેલી બેટરી જોડી તો તરત વિદ્યુત ક્ષેત્રની અસર લાગુ પડી. તો આ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ. તો મિત્રો વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ કેટલી હોય? તમે જુઓ આપણે આપણા ઘરગથ્થુ વાયરિંગમાં પણ તમે જુઓ જેવી સ્વિચ પાડી તરત આપણો ઉપકરણ ચાલુ થઈ જશે. તો એટલી સ્પીડમાં વિદ્યુતની અસર ત્યાં પહોંચી જશે અને વિદ્યુત ક્ષેત્રની અસર પહોંચીશ. અહીંથી કેટલાય કિલોમીટર દૂર સુધી વાયર નોખેલો હોય ત્યાં બલ્બ ગોઠવેલો હોય અને તમે અહીં સ્વિચ પાડશો તરત ત્યાં ચાલુ થઈ જશે. એટલે આ પ્રકાશની ઝડપ જેટલી ઝડપે ક્ષેત્રની અસર પ્રસરતી હોય. તો આમ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ એ પ્રકાશની ઝડપ જેટલી હોય 3 × 10⁸ મીટર/સેકન્ડ જેટલી હોય છે.
તો હવે એની સાથે જો આપણે કમ્પેરિઝન કરવી હોય તો જો આપણે આવું કરીએ મિત્રો, ડ્રિફ્ટ ઝડપ અને આપણા વિદ્યુત ક્ષેત્રની ઝડપનો ગુણોત્તર, તો જો ડ્રિફ્ટ ઝડપ તો આપણે શોધી હતી 1.1 × 10⁻³ અને પેલી 3 × 10⁸ ઉપર લઈ જાઓ, એટલે હું ઘાતોની જ વાત કરું માત્ર, તો −11. તો આમ વીડી એપ્રોક્સિમેટલી 10⁻¹ સી. તો આને શબ્દોમાં આવી રીતે લખી શકાય કે ડ્રિફ્ટ ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની ઝડપના 10⁻¹ ગણી, જો એ ગુણાકારમાં છે, ગણી નાની હોય છે. તો આમ ડ્રિફ્ટ ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની ઝડપના 10⁻¹ ગણી નાની હોય છે. તો આ એક લોબો દાખલો હતો મિત્રો, તો તમને આવડવું જોઈએ મિત્રો.